લગ્ન એક એવી વ્યવસ્થા કે બે અજાણ્યા માણસો એક ઉંમર પછી સાથે રહેવાનું શરૂ કરે, એમનો સંસાર શરૂ થાય એમ. અને ક્યાંક લગ્નમાં ચાર ફેરાની જે વિધિ, એ આપણી એ વિધિ વખતે સુખ દુઃખમાં એકબીજાના ભાગીદાર બનવાનું એના વાયદા પણ કરવામાં આવે એમ. પણ મોટાભાગે લગ્ન જ્યારે નક્કી થાય ત્યારે એ સાચી રીતે સહજીવન છે અથવા હશે આગળનું, એ રીતે જ નક્કી કરીને બે વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય. પણ કેટલીક વખતે કેટલાક લગ્નો સ્વાર્થવશ થતા હોય એમ. હું ત્રાંબા છે રાજકોટ જિલ્લાનું ત્યાં આવેલી છું, અને આ દૂધીમાં છે જેમને એક જુદા પર્પઝથી અમારે મળવાનું થયું. આમ તો દૂધીમાંને પહેલી વાર અમારા કાર્યકર છાયાબેન છે, તમે મળ્યા ત્યારે શું કરતા હતા? હું ત્રાંબામાં વાંસફોડા સમુદાયની કામગીરી માટે આવેલી હતી, અને તે સમયે દૂધીબેન કચરો વીણી રહ્યા હતા કાગળ અને આજુબાજુમાં પડેલા બિસ્લરી બોટલ પેલી. અને કારણ કે અપંગ છે એટલે દૂર જઈ શકે નહીં, એમના રહેઠાણથી 1/2 કિલોમીટર જ એ પોતે આટલા આટલામાં ફરી અને જે કચરો નાખે છે કાગળને બિસ્લરી એ લઈને એનું પૂરું કરે. ક્યાંક એવું થાય કે ગામમાં માગવા જાય એટલે ગામમાં એટલે આટલામાં જ, પણ એને મળે દિવસે ખાઈ લે અને ના મળે તે દિવસે પાણી પીને સૂતા તેવું અમને જાણવા મળ્યું. તેથી અમે આ બાબતને લઈને અમે મિત્તલબેનને જાણ કરી અને મિત્તલ દીદીએ તેમને માવજત કાર્યક્રમ અંતર્ગત તેમને દર મહિને રાશન કીટ આપવાનું નક્કી કર્યું. આ તો એક પર્પઝ, પણ સૌથી તમે જે ભંગાર બધું બોટલ ને પ્લાસ્ટિક ભેગું કરતા એ કોથળો લઈને જતા, એટલે ખભે વજન ઉચકીને લાવવાનું થાય ને, તો બહુ બધું તો ભેગું થાય પણ નહીં, થોડું ઘણું થાય, થોડું ઘણું થાય. તો એ બધાથી વેચો તમે કે રાજકોટ થી બધા રાજકોટ જવા દઈ, એ લોકો અહીંયા આવીને લઈ જતા તમારી પાસેથી એમ. પણ તૂટો પડી રહેતો, ખાવા પીવાનું ના મળે ત્યારે માંગવા જતા હતા સાહેબને કીધું એ પ્રમાણે. પણ મૂળ વાત તો એ હતી કે એમના લગ્ન જયારે થયા, એટલે જ્યાં લગ્ન કરાય ગોંડલ નજીકનું એક ગામ હતું ત્યાં આગળ, અને જે ભાઈ એમને પરણીને લઈ ગયા એમને પહેલા લગ્ન થયેલા હતા પણ એમને બાળકો નહોતા થતા, એટલે દૂધીમાં સાથે એમણે લગ્ન કર્યા. દૂધીમાંને કેટલા બે બાળકો થયા, બે દીકરા થયા ને, બે દીકરા થયા પછી દૂધીમાંને એમણે કાઢી મૂક્યા એમ. અને પિયરમાં એ આવ્યા અને અહીંયા પિયરમાં મા બાપનો તો એ તો દીકરી એટલે રાખે જ તે, પણ અત્યારે એમના પિયરિયા બારગામ એમના કામ ધંધા અર્થે જાય, દૂધીમાં એકલા જ તે. અહીંયા એમના આશરો મળી ગયો પણ પોતાનું પોતે પૂરું કરે, એટલે કચરો વીણવાનું ને એ બધું કરતા હતા. અને છાયાબેને કીધું એ પ્રમાણે એમની સ્થિતિની અમને ખબર પડી. અને માણસ તરીકે જન્મ્યા હોઈએ, ખાવા ન હોય, પાણી પીને પડ્યું રહેવું પડે તો કેટલું ખરાબ એમ. એટલે પછી રાશન કીટ જે અમે આવામાં આવતા નિરાધાર જેને ખાવા પીવામાં તકલીફ હોય એને આપીએ એમ, તો બસ એ નિમિત્તે દૂધીમાંને રાશન કીટ આપવાનું શરૂ કર્યું. અને હવે જીવને શાંતિ છે, માંગવા એટલે કચરો વીણાય તો ઠીક, ન વીણાય તો એમણે કીધું કે ખાવા મળે છે એમ, બરાબર છે શાંતિથી. તો આવા 316 માવતરો છે કુલ ગુજરાતમાં જેને અમે રાશન આપીએ છીએ. દર મહિને સંખ્યા વધતી જાય છે. તમારામાંના કેટલા બધા લોકો એમના પાલક પણ બન્યા છે? અને રાજકોટ અને મોરબીમાં આપણા કેટલા માવતરો હશે? હાલ 16 જેટલા છે. બસ એ સંખ્યા પણ ધીરે ધીરે વધશે, અને બસ તમે બધા પાલક બનશો તો સંખ્યા વધારી શકીશું એમ. કેમ કે આવા દરેક જગ્યાએ માવતર હોય છે જેને કોઈની ઓશિયાળી વેઠવાની થતી હોય છે, તો એટલીસ્ટ રાશન આપ્યું તો એને ઓશિયાળી વેઠવાની ન થાય. દૂધીમાં પાસે રેશન કાર્ડે નથી અને વૃદ્ધ પેન્શન એમને નથી મળતું એમ. બસ એ બંને માટે અમે પ્રયત્ન કરીશું. પણ આ જો સરકાર સાંભળે, ત્રાંબાના તલાટી સાંભળે આ વિડીયો, તો એમને સામેથી પ્રયત્ન કરવા જોઈએ એવું પણ મને લાગે છે એમ. તો તમે સૌ સપોર્ટ કરો છો માટે થેન્ક યુ. અને આવા માવતરો છે જેમને આપીએ છીએ એ હાથે ને પગે અપંગ છે દૂધીમાં, એટલે એમને બીજા કામોમાં કોઈ એમને મદદ એટલે કામ માટે નથી લઈ જતા, એટલા માટે એમને આ માંગવું પડે કે વીણવું પડે એવું કરવું પડે. અત્યારે વીણે છે પણ હવે મન થાય તો કરે, બાકી નહીં. બાકી ચા દૂધનો ખર્ચો એમની રીતે કાઢી લે છે એવું છે. અને કેમ કે હાથ એટલે અપંગ છે એટલે બહુ વજન ઉંચકવાનું ને એવું બધું પણ એ નથી કરી શકે, એટલે થોડું ઘણું કોશિશ કરે, ના મન હોય તો ન પણ કરે. હવે એમને નિરાશ છે પણ થેન્ક યુ.